હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં વાહનોને દુકાનો પર ધૂળના સ્તર જામ્યા છે. માર્ગો પર વૃક્ષો પર પણ ધૂળની ચાદર છવાઈ ગઈ છે. પાલિકા તંત્રની માર્ગો પર ધૂળ દૂર કરવાની આળસને લઈ લોકોને શ્વાસોશ્વાસની બીમારીમાં સપડાવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરમાં ખાડે ગયેલા માર્ગો પર મોડે મોડે માર્ગ અને મકાન વિભાગે ગાબડા પૂરવાની લીપાપોથી કરી હાલ માર્ગને ઠીકઠાક કર્યા છે. પણ માર્ગો પર જામેલી ધૂળ દૂર કરવા હજી પણ પાલિકા તદ્દન બેફિકરાઈ ભર્યું વલણ જોવા મળી રહ્યું છે. થોડા સમય પૂર્વે પાલિકાએ માર્ગોની ધૂળ સમાચાર અહેવાલ આવતા સાફ કરી હતી, પરંતુ તે પણ 3-4 દિવસ ચાલ્યા બાદ સફાઈ બંધ કરી દીધી, જેને લઈ ત્યારબાદ માર્ગો પર જામેલી ધૂળ હવે હવામાં વાહનોની રફતાર સાથે ઉડી રહી છે, જે લોકો આંખોમાં અને મુખમાં જાય છે. માસ્ક પહેરવા છતાં તેની અસર લોકો પર જોવા મળી રહી છે. ધૂળની ગવાહી માર્ગ પર વાહન પાર્ક કરો એટલે માત્ર 10 મિનિટમાં ગાડી પર ધૂળના પડ જામી જાય. એટલું જ નહીં, ત્યાં રહેલ લારી ગલ્લા પર ધૂળના પડ જામેલા જોવા મળી રહ્યા છે, તો વૃક્ષો પણ ધૂળની ચાદર જોવા મળી રહી છે. માર્ગો પર ધૂળ અસ્થમાના દર્દીઓ માટે ઘાતક હોય છે, તો લોકો તેનાથી શરદી સહિત અન્ય શ્વાસોશ્વાસની તકલીફ સર્જાઈ રહી છે. હાલ કોરોના કાળમાં કોરોનાનું એક લક્ષણ શરદી ખાંસી છે, ત્યારે દસ્તને લઈ આ બીમારીમાં સપડાતા લોકો કોરોના થવાનો ડર પણ સતાવી રહ્યો છે. છતાં પાલિકા આ પરત્વે તદ્દન બેફિકર બની હાલ માર્ગોની ધૂળ સાફ કરવાની કામગીરી અટકાવી દીધી છે, જે તકલીફ આમ જનતાને ભોગવવી પડી રહી છે. પાલિકાની આ બેધ્યાનપણાનો ભોગ આમ જનતા બની રહી છે, ત્યારે પાલિકા સેનિટેશન વિભાગ ખાડે ગયું હોવાનો અનુભવ લોકો કરી રહ્યા છે, તે નરી વાસ્તવિકતા છે. ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ ડૉક્ટર અંકિત વકીલ છે, MD મેડિસિન, અને હું સનરાઇઝ હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું. આજે આપણે શહેરમાં ઉડતી ધૂળ અને તેનાથી થતી તકલીફો વિશે વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શહેરમાં રોજબરોજ વ્હીકલ્સની માત્રા વધતી જાય છે અને ધૂળનું પ્રમાણ પણ વધતું જાય છે. આ બધી ધૂળથી આપણાને શું શું તકલીફ થઈ શકે છે? જેમ કે આ ધૂળ આપણાને આંખમાં જવાને કારણે તેનાથી બળતરા થઈ શકે છે, આંખમાં ઇન્ફેક્શન થઈ શકે છે, ગળામાં જવાને કારણે ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે, અને જો આ ઇન્ફેક્શન વધારે થાય તો આપણી શ્વાસ નળીઓ સંકોચાઈ જાય છે અને તેના કારણે પછી શ્વાસ લેવામાં તકલીફ અને બીજી ઘણી તકલીફો થઈ શકતી હોય છે. આ ધૂળથી બચવા માટે આપણે જ્યારે પણ ઘરની બહાર જઈએ ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. તેમ છતાં ઘરથી બહારથી ફરીને આવીએ અને પાછા ઘરે આવીએ ત્યારે આપણે આપણા મોઢાને પાણીથી સાફ કરવું જોઈએ, આપણી આંખને આપણે પાણીથી સાફ કરવી જોઈએ, અને સવાર સાંજ ગરમ પાણીમાં મીઠું નાખીને તેના કોગળા કરવાથી આપણા ગળામાં થતા ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ બધું કરવા છતાં પણ જો આપણને ધૂળથી એક્સપોઝર થવાને કારણે આંખનું ઇન્ફેક્શન કે ગળાનું ઇન્ફેક્શન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને એન્ટી એલર્જીક મેડિકેશન્સ લેવી જોઈએ, જેનાથી આપણે બચી શકીએ છીએ.